આપણે એવું ધારીએ છીએ કે આપણી આકાશગંગા સૂર્યના દળ જેટલું દરેકનું દળ હોય એવા 2.5 × 10^11 તારાની બનેલી છે. બોલો બધા તારાઓનું દળ કેટલું થાય? બોલો કેટલા તારાઓની બનેલી છે? 2.5 × 10^11. હવે સૂર્યનું દળ, સૂર્યનું દળ MS બરાબર હમણાં જ લખ્યું મેં 2 × 10^30 kg. હા, તો કુલ તારાઓનું દળ એમ લખું છું બરાબર સૂર્યનું દળ ગુણ્યા સંખ્યા. બરોબર, તો સૂર્યનું દળ કેટલું છે એટલે આપ સંખ્યા કેટલી? 2.5 × 10^11 આટલી સંખ્યા ગુણ્યા સૂર્યનું દળ. તો 2 × 10^30 કેટલા થયા? 5 થયા. 5 × 10^41 kg થયું આકાશગંગાનું દળ. બરોબર, જો શું કર્યું, સૂર્યમાં દળ આટલું છે, કુલ તારાઓની જે સંખ્યા છે એ કેટલી થઈ? 2.5 × 10^11. તો એવા એક તારાનું દળ 2 × 10^30 છે. બધાનું દળ 5 × 10^41 થાય. હવે અહીંયા કહ્યું છે આકાશગંગા એના કેન્દ્રથી કેટલા અંતરે દૂર છે? 50,000 લાઇટ યર. બોલો પ્રકાશ વર્ષની કિંમત, 1 લાઇટ યર બરાબર કેટલા હતા? બોલો. બરોબર, 9.46 × 10^15. ઠીક છે, આને મલ્ટીપ્લિકેશન કહો, ગુણાકાર કરીને કોમન કેટલા આવે છે. એક કામ કરો, આ 4 ઘાત છે ને અહીંયા મૂકી દઉં તો 10^19 તો કરી દઉં છું, પણ આગળની ગુણાકાર મને કહી દો. ઠીક છે, આટલું થયું. હવે આ અંતર મીટરમાં હોય, બરોબર છે. હવે એના પછી કહ્યું છે કોઈ એક તારો એક ભ્રમણ પૂરું કરવા કેટલું સમય લેશે? તારો એક ભ્રમણ પૂરું કરવા કેટલો સમય લેશે? ફરી એક વખત રકમ વાંચો, જો તમને ખ્યાલ આવશે. આપણે એવું ધાર્યું છે કે આકાશગંગામાં સૂર્યનું દળ ના જેટલું દળ હોય એવા કુલ તારાઓની સંખ્યા 2.5 × 10^11. તો ટોટલ દળ શોધી કાઢ્યું. કહ્યું છે આકાશગંગાના કેન્દ્રથી 50,000 લાઇટ યર દૂર રહેલો એક તારો છે, ભ્રમણ પૂરું કરવા કેટલો સમય લેશે? તો કયું સૂત્ર આવ્યા? આપણું એ જ સૂત્ર જે આપણે લઈએ છીએ, ટી સ્ક્વેર બરાબર 4π² જી એમ અપો ઇન્ટુ આર ક્યુબ. બસ તમારા હવે ટી શોધવાનો છે. તો ટી સ્ક્વેર બરાબર 4π² 4π² એટલે 10 લખું, આર આ વેલ્યુ છે 47.3 × 10^19 ભાગ્યા જી 6.67 10^-11 પૃથ્વીનું ટોટલ દળ. તો 5 × 10^41 મારી અહીંયા ક્યાંય ભૂલ થઈ છે? આ તો બરાબર આનો ક્યુબ આવે ને, આનો ક્યુબ આવશે. બીજું કઈ? હા, એક તારા માટે આપણે શું? ઓકે, ઠીક છે. તમને હજી કન્ફ્યુઝ છો ને, તો હું એક કામ કરું છું, 2 મિનિટ તમારી સામે એક બીજી વખત થોડો આઈડિયા ક્લિયર કરું છું. જો સમજો, અહીંયા આપણી પાસે તમે પહેલા તો થિયરીને સમજો. આ દળ એમ છે, તારાનું દળ સ્મોલ એમ છે. ઠીક છે, આનું દળ એમ છે, તારાનું દળ સ્મોલ એમ છે, આ ડિસ્ટન્સ આર છે. તો તમે યાદ કરો, કેન્દ્રગામી બળ સરખાવતા હતા, કયું સૂત્ર આવતું હતું? એમ, સોરી, સ્મોલ એમ આવે ને, જે પદાર્થ ફરતો હોય એ આવે, એમ v² / r બરાબર આ બે વચ્ચે લાગતું બળ, જી કેપિટલ એમ સ્મોલ એમ અપોન આર સ્ક્વેર. ઓકે, આમાંથી સ્મોલ એમ શું થઈ ગયું? કેન્સલ. વી ના બદલે હું લખું 2πr/t, તો હું અહીંયા લખી દઉં 2πr/t એનો સ્ક્વેર, અને નીચે 1/r રહેશે. ઠીક છે, બરાબર જી એમ અપોન આર સ્ક્વેર રહે. ઠીક છે, તો હવે તમે આમાં ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે ટી સ્ક્વેર બરાબર કયું સૂત્ર આવે, 4π² / gm / r³ થાય.
आ सूत्र है। बोलो आमा स्मॉल एम क्या आयो? निकली गयो पहला जे तारा नुं दळ हतुं तारा मनमां कॉन्सेप्टमां थोड़ो प्रॉब्लम छे ए तो पहला ज निकली जाय छे ने एने आपणे गणवानुं नथी। आमां कयुं दळ आवे? जे ग्रहनुं आवे। धेट मीन्स शुं थयुं? आकाशगंगानी आसपास तारो फरे छे तो कोनुं दळ आवे? आकाशगंगानुं आवे। गुरुनी आसपास फरे छे तो कोनुं दळ आवे? गुरुनुं आवे। पृथ્વીની આસપાસ ફરતો હોય તો પૃથ્વીનું આવે। પછી ધારો કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તો કોનું આવે? સૂર્યનું આવે, પૃથ્વીનું ના આવે। જે ફરતો હોય એનું નહીં આવે। હવે બોલો કોન્સેપ્ટમાં સમજ આવી ગઈ છે? થોડી કેલ્ક્યુલેશન કરી લો કેટલો જવાબ આવે છે મને કહો। 1269.10^2 ઠીક છે આટલા, સોરી મારે એકમ નહીં આવે, એકમ નહીં આવે, ઠીક છે। આ ટી સ્ક્વેર બરાબર આપણને મળ્યું છે। ઓકે, હું ટી બરાબર લખું છું તો અહીંયા જ્યારે હવે લખીશ તો ટી ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર બરાબર ફરી એકવાર સ્ટેપ લખી દઉં છું, જો સમજજો। અહીંયા હું 1.2 ગુણ્યા કેટલી ઘાત કરી દઉં? 10^30 થઈ જશે, 1.26 ગુણ્યા 10^30 થઈ ગયું। આટલું થયું તો ટી બરાબર શોધો, રૂટ લઈ લો 1.26 નું, કેટલા થાય છે 1.26 નું રૂટ? હા, 1269.25×10^11 ઓકે ઠીક છે। તો બોલો હવે કોઈ વાંધો નહીં, તો 1, 2, 3, 4, 5 આવે કે નહીં? 27 ને 5 કેટલા થઈ જાય? 32 થશે। તો હવે બરાબર ઠીક છે, હવે રૂટ લઈ લો, ચલો 1.26 નું રૂટ લો, 1.12 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ? 16 થઈ, બરોબર। આ સેકન્ડમાં આવ્યું, આપણે વર્ષમાં જોવા છે, આપણો જવાબ વર્ષમાં જોઈએ, શું કરવાનું? તો ટી બરાબર 1.12×10^16 ભાગ્યા વર્ષના, પહેલા તો દિવસો કરો, કેટલા દિવસ? 365, એક દિવસના કેટલા કલાક? તો 24, અને એક કલાકના સેકન્ડ કેટલા? તો 3600। મલ્ટીપ્લિકેશન લો તો ટી આઈ જશે કેટલો થાય છે, વર્ષમાં આવશે